ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્ર પ્રકરણ બેની શરૂઆત કરીએ છીએ ધ્યાન આપો સુરેખ સ સંબંધ લિનિયર કોરિલેશન ધોરણ અગિયારમાં તમે મધ્યવર્તી સ્થિતિમાં પ્રસારમાન આ બધા ચેપ્ટરો ભણી ગયા જેમાં ફક્ત એક ચલના લક્ષણનો અભ્યાસ કર્યો છે પણ ઘણી પરિસ્થિતિ એવી ઉદ્ભવતી હોય કે જેમાં બે અથવા બેથી વધી વધુ ચલ લક્ષણોના અભ્યાસ કરવાની જરૂરિયાત ઊભી થાય છે જે ચલ લક્ષણો છે એ એકબીજા વચ્ચે સંબંધ ધરાવતા હોય દાખલા તરીકે વેચાણ અને નફો મિત્રો વેચાણ વધે તો નફો વધે વેચાણ ઘટે તો નફો ઘટે એ જ રીતે વરસાદ અને ચોખાની ઉપજ જો વરસાદ વધારે તો વરસાદ વધે તો ચોખાની ઉપજ વધારે અને વરસાદ ઘટે તો ચોખાની ઉપજ ઘટે આ સ્વાભાવિક રીતે છે એ જ રીતે મિત્રો આવક અને ખર્ચની વાત છે આવક વધે તો ખર્ચ વધે આવક ઘટે તો ખર્ચ ઘટે બરાબર તો અહીંયા જે વાત કરી છે અહીંયા બે અથવા બેથી વધુ ચલ લક્ષણો વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવાનો છે જે મેં એમણે વાત કરી કે આ સંબંધિત ચલ લક્ષણો કહેવાય છે આ લક્ષણો છે એ સંબંધિત કહેવાય છે તો હવે આપણે જે વાત કરીએ છીએ સસંબંધ આ બંને વચ્ચે સસંબંધ દાખલા તરીકે પતિની ઉંમર અને પત્નીની ઉંમર લગભગ સરખી હોય છે સ્લાઇટ ડિફરન્સ હોય છે બરાબર તો અહીંયા જ્યારે આપણે વાત કરીએ કે એક ચલ લક્ષણની માહિતી આપી હોય તો એ એક ચલકીય માહિતી કહે છે અને એક કરતાં વધુ ચલની માહિતી આપી હોય તો એ દ્વિચલીય માહિતી કહેવાય છે તો અહીંયા આપણે વાત કરવાની છે મિત્રો સસંબંધનો અર્થ તો અહીંયા વાત કરી કે જે બે છે આવક અને ખર્ચ ઊંચાઈએ જેમાં વરસાદ અને પાક કિંમત અને પુરવઠો આ બધા સંબંધિત ચલો છે સંબંધિત લક્ષણો છે જે બંને વચ્ચે ફેરફાર થતો હોય છે હવે સસંબંધનો અર્થની વાત કરીશું બે યાદશિક ચલો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યકારણનો સંબંધ હોય અને બંને ચલોની કિંમતમાં એકી સાથે વધઘટ એટલે કે ફેરફાર થતો હોય તો તેવા બે ચલો વચ્ચે સસંબંધ છે તેમ કહી શકાય મિત્રો અહીંયા જે વાત કરીએ આપણે કે વરસાદ અને ઉપજ આની વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કાર્ય કારણનો તો વરસાદ એ કારણ છે અને ઉપજ વધે એ કારણ કાર્ય છે એ પરિણામ છે આ રીતે કાર્યકારણનો સંબંધ હોય છે બરાબર જે મેં વાત કરી તમને કે વરસાદ વધારે પડે એ કારણ છે ને પરિણામ શું આવે છે ઉપજમાં વધઘટ થાય એ પરિણામ છે આ જ રીતે આવક અને ખર્ચ વચ્ચેનો સંબંધ તો આવક છે એ કારણ છે ને ખર્ચ છે એ કાર્ય છે એ પરિણામ છે એટલે કે આવક વધે તો ખર્ચ વધે હવે ખર્ચ વધવાનું કારણ શું છે આવક અને ખર્ચ ઘટવાનું કારણ શું છે આવક તો આમ બે ચલો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્ય કારણનો સંબંધ હોય અને બંને ચલોની કિંમતમાં એકી સાથે વધઘટ થાય ફેરફાર થતો હોય તો તેવા બે ચલો વચ્ચે સસંબંધ છે તેમ કહી શકાય મિત્રો સુરેખ સસંબંધ બે સસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતો યોગ્ય પ્રમાણમાં લઈ આલેખ પત્ર પર દર્શાવતા તમામ બિંદુઓ એક જ સુરેખા પર હોય કે સુરેખાની ખૂબ જ નજીક હોય તો બે ચલો વચ્ચે સુરેખ સ છે તેમ કહી શકાય મિત્રો સ પ્રકાર જોઈએ પ્રકાર જેમાં ધન સસંબંધ અને ઋણ સસંબંધ ધન સ બંને સસંબંધિત ચલોની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય એટલે કે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત વધે એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમત ઘટે એટલે કે એક જ દિશામાં ફેરફાર હોય એકમાં વધે તો બીજામાં વધે એકમાં ઘટે તો બીજામાં ઘટે એને આપણે એક જ દિશામાં ફેરફાર કહીશું દાખલા તરીકે આવક અને ખર્ચ આવક વધે તો ખર્ચ વધે આવક ઘટે તો ખર્ચ ઘટે આ જ રીતે વરસાદ વધે તો પાક વધે અમુક માત્રામાં અને વરસાદ ઘટે તો પાક ઘટે એ જ રીતે મિત્રો કિંમત વધે તો પુરવઠો વધે અને કિંમત ઘટે તો પુરવઠો ઘટે આ ધન સ સંબંધ છે ઋણ સ સંબંધ બંને સસંબંધિત ચલોની કિંમતમાં થતો ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય એટલે કે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત ઘટે અને એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમત વધે એટલે કે ફેરફાર છે એ વિરુદ્ધ દિશામાં હોય છે દાખલા તરીકે ખર્ચ અને બચત ખર્ચ વધે તો બચત ઘટે અને ખર્ચ ઘટે તો બચત વધે એ જ રીતના કિંમત અને માંગ મિત્રો કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે હવે આ બંને વચ્ચે જે સસંબંધ છે એની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાક કહે છે તેને સંકેતમાં બીજી એબીસીડીના આર વડે એટલે કે નાના આર વડે દર્શાવાય છે તો મિત્રો સહસંબંધાક એટલે શું તો કે સ સંબંધની ઘનિષ્ઠતાના માપને સસંબંધા કહે છે તેને સંકેતમાં આર વડે દર્શાવાય છે હા મિત્રો સસંબંધના અભ્યાસની રીતો સસંબંધના અભ્યાસની રીતો જેમાં એક વિકિરણ આકૃતિની રીત કાલ પિયર્સનની રીત ત્રણ સ્પીયરમેન ક્રમાંકની રીત પહેલાં છે વિકિરણ આકૃતિની ઋત બે સસંબંધિત ચલો એક્સ અને વાયની એન જોડી કિંમતોને યોગ્ય પ્રમાણમાપ લઈ આલેખપત્ર પર બિંદુઓ દર્શાવતા મળતી આકૃતિ એ વિકિરણ આકૃતિ છે વિકિરણ આકૃતિની રીતે સસંબંધના પ્રકાર સંપૂર્ણ ધન સસંબંધ બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ઉપરની દિશામાં હોય બે આંશિક ધન સ બધા જ બિંદુઓ આલેખપત્રના બધા જ બિંદુઓ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ઉપરની દિશામાં હોય ત્રણ સંપૂર્ણ ઋણ સ બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા નીચેની દિશામાં જતી હોય ચાર આંશિક ઋણ સ સંબંધ આલેખપત્રના બધા જ બિંદુઓ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા નીચેની દિશામાં ગતિ કરતી હોય અને પાંચમો મિત્રો સસંબંધનો અભાવ બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય અને કોઈ ચોક્કસ દિશા કે પેટર્ન એટલે કે ઢબમાં ન હોય તો બંને વચ્ચે સસંબંધનો અભાવ છે પણ અન્ય કોઈ બીજો સંબંધ હોઈ શકે મિત્રો આ જે આપણે વાત કરી વિકીરણ આકૃતિની રીતે સસંબંધ શોધવાની રીત હતી વિકિરણ આકૃતિના ગુણો જેમાં એક સસંબંધનું સ્વરૂપ જાણી શકાય છે સસંબંધ સુરેખ છે કે કેમ તે પણ જાણી શકાય છે સસંબંધની ઘનિષ્ઠતા કેટલાક અંશે જાણી શકાય છે ચાર આ રીતે આ રીતથી સસંબંધાક શોધતા ગાણિતિક જ્ઞાનની ખાસ જરૂર નથી અને પાંચ મોટા અવલોકનોની ખાસ અસર પડતી નથી આપણે હમણે વિકર્ણ આકૃતિની રીતે સસંબંધ શોધવાની ચર્ચા કરી છે હવે આના આધારિત સ્વાધ્યાય બે પોઈન્ટ એક છે હવે સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં ત્રણ દાખલા આપેલા છે બરાબર છે દાખલા નંબર એક બે અને ત્રણ જેની અંદર હું દાખલા નંબર ત્રણને ગણું છું પ્રેમલેટમાં મિત્રો દર્શાવેલ છે ધ્યાન આપું હવે આ જે દાખલો છે એને આપણે થોડીક ચર્ચા કરી અને તમને ખ્યાલ આપું જેથી કરીને તમને ખ્યાલ આવે મિત્રો અહીંયા તમારે જે માહિતી આપી છે કે તમને તાપમાન આપેલું છે ને એના આધારે ગરમ કપડાનું વેચાણ આપેલું છે હવે જો તાપમાન વધે તો ગરમ કપડાનું વેચાણ છે એ ઘટતું હોય છે અને તાપમાન ઘટે તો ગરમ કપડાનું વેચાણ વધે આ રીતના હોય છે બરાબર એટલે કે ઋણ સ સંબંધ છે તમે ધ્યાન આપો અહીંયા અહીંયા જોતા હશો કે તાપમાન બાર હોય ત્યારે કાપડનું વેચાણ છે એ પાંત્રીસ છે અને તાપમાન વધી અને વીસ થાય તો ગરમ કપડાનું વેચાણ ઘટીને દસ થાય છે અને ગરમ કપડાનું અને તાપમાન જે સેલ્સિયસમાં દર્શાવેલું છે એ વીસથી ઘટીને આઠ થાય તો જો ગરમ કપડાનું જે છે એની માંગમાં વધારો થાય છે એટલે કે વેચાણ વધે છે તો અહીંયા આપણે જે તમને અહીંયા જે તાપમાન આપ્યું છે બરાબર એને આપણે એક્સઅક્સ ઉપર દર્શાવીશું અને ગરમ કાપડનું વેચાણ છે એને આપણે વાયક્સ ઉપર દર્શાવીએ છીએ અહીંયા તમારે એક્સઅક્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર પાંચ સેલ્સિયસ અને અક્ષ વાય ઉપર એક સેન્ટીમીટર બરાબર દસ હજાર વેચાણ દસ હજાર એકમોનું વેચાણ આ રીતે આપણે લઈશું હવે આ રીતે લઈ અને તમે જુઓ મેં અહીંયા આંકડા મૂક્યા છે એક્સ ઉપર બાર પાંચ દસ પંદર અને વીસ અને પચીસ જ્યારે ગરમ કપડાંનું વેચાણ છે એમાં આપણે સિત્તેર સુધી છે એટલે તમે જુઓ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ અને સિત્તેર ગરમ કપડાંનું વેચાણ છે એ વાય ઉપર છે અને તાપમાન છે એ એક્સ ઉપર છે બરાબર હવે જો જ્યારે તાપમાન બાર હોય ત્યારે વેચાણ પાંત્રીસ આપેલું છે તો અહીંયા તમારે આડીધરી ઉપર પાંચ જુઓ અને ઊભી ધરી ઉપર પાંત્રીસ ઊભી ધરી ઉપર પહેલાં બાર છે તો પહેલાં તમે બાર જુઓ તો નીચે એક્સ ઉપર તો પાંચ દસ અને બાર તો બારથી લઈ અને ઉપર વીસ જુઓ તો બારથી તમારે વીસ સુધી એક ટપકો કરવાનો છે બારથી પાંત્રીસ પાંત્રીસ સુધી છે તો બારથી પાંત્રીસ સુધી જો અમે એક ટપકો કરેલું છે અહીંયા પછી વીસ હોય તાપમાન ત્યારે ગરમ કપડાનું વેચાણ દસ છે તો અહીંયા તમારે જે વીસ ઉપર રાખો આડામાં તમે વીસ જુઓ અને વાય એક્સ ઉપર તમે દસ જુઓ તો ત્યાં એક ટપકું કરો આ જ રીતે તાપમાન આઠ હોય ત્યારે પિસ્તાલીસ ગરમ કપડાનું વેચાણ છે તો અહીંયા એક્સ ઉપર પાંચ ને દસની વચ્ચે અહીંયા આઠ રાખો અને આડી ઊભી ધરીએ જ્યાં પિસ્તાલીસ આવે છે ત્યાં એક ટપકું કરો આ જ રીતે તમે આ બિંદુઓ મૂકતા જાઓ હવે આ તમે બિંદુઓ જોશો તો ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે અને બીજી વાત આ જે બિંદુઓ જે છે એ એક જ રે સુરેખા ઉપર નથી પણ સુરેખાની નજીક છે સુરેખાની આસપાસ છે એટલે કે સંપૂર્ણ ઋણ સ સંબંધ નથી પણ આંશિક ઋણ સ સંબંધ છે તેમ કહી શકાય તો મિત્રો બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર નથી અને સુરેખા નીચેની દિશામાં છે તેથી આંશિક ઋણ સસંબંધ છે તેમ કહી શકાય તો મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો પહેલો અને બીજો દાખલો છે એ તમે ચોપડામાં ગણી લેજો બરાબર ના ખ્યાલ આવે તો ફોન કરજો મિત્રો હવે કાલ પિયર્સનની ગુણવત્પ્રઘાતની રીત આ રીતે સસંબંધ શોધવાની વાત છે મિત્રો ધ્યાન આપો બે ચલ વચ્ચેનો સસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા માપને સસંબંધાક કહે છે આ માપ આંકડા શાસ્ત્રી કાલ પિયર્સને સૌ પ્રથમ સૂચવ્યું હતું તેથી તેને કાલ પિયર્સનનો સહસંબંધાક કે ગુણન પ્રઘાત આંક તરીકે પણ ઓળખવામાં આવે છે તેને સંકેતમાં નાના આર વડે દર્શાવાય છે